તમે બંને સાથે જન્મ્યા અને સદાને માટે સાથે જ રહેશો હિમશી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારે તમે સાથે જ રહેવાના છો તો એ તમારા સહવાસમાં કંઈ ગાળા પાડજો અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો તમે પરસ્પર ચાહજો ખરા પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો પણ તમારા બેહુના આત્મા રૂપી કાંઠાની વચ્ચે ગુગવતા સાગરના જેવો એને રાખજો તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો પણ બે એક જ પ્યાલી મોઢે માણશો નહીં સાથે ગાજો અને નાચજો તથા હર્થશ્રી ઉભરાજો પણ બે એકાકી જ રહીજો જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતા છતાં પ્રત્યેક છૂટો જ રહે છે તેમ તમારા હૃદયો એકબીજાને અર્પજો પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં કારણ તમારા હૃદયોનું આધિપત્ય તો કેવળ જગત જીવનનો જ હાથ લઈ શકે અને સાથે ઊભા રહેજો પણ એકબીજાને અડોટ નહીં જુઓ મંદિરના થાંભલા અલગ અલગ જ વા રહે છે અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઉગતા નથી લગ્ન નામની એક સુંદર રચના આપણે હમણાં જ સાંભળી લગ્નને આપણે એક પવિત્ર બંધન કહીને છૂટી જઈએ છીએ બે આત્માઓનું દિવ્ય મિલન કહીને લગ્નને એવો દરજ્જો આપી દઈએ છીએ કે તેમાંથી સહજતા દૂર થવા લાગે છે એકબીજા પ્રત્યેનો લગાવ લગામમાં ક્યારે પર છે તેનો ખ્યાલ આવતો નથી અહીં લગ્નને તેના ઉચિત પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવામાં આવ્યું છે માત્ર અડતાલીસ વર્ષના જીવનકાળમાં અનેક વિશેષણોથી ઓળખાયેલ આ સર્જકની ચીર વિદાયને કેટલા દશક વીતી ગયા કવિ ચિત્રકાર નવલકથાકાર નિબંધકાર ચિંતક પ્રેમી અને સૌથી વિશેષ તો ધુમ્મસની આર પાર જોવાનો પ્રયાસ કરનાર વિભૂતિ તે જીબ્રાન જીબ્રાનની પત્ર ચેતના એટલી કાબિલે દહાદ હતી કે ક્યારેક મધ્યરાત્રિએ મૃગશીર્ષ જોઈને ક્યારેક દુઃસ્વપ્નો જોઈને ક્યારેક કાલ્પનિક સંવાદો રચીને ક્યારેક પાનખરને વિદાય આપતો તો ક્યારેક સંબોધન કે લિખિતંગ ભૂલી જઈને એ પત્રો લખ્યા કરે બહુ ઓછા સર્જકો એવા હશે કે જેણે જીવનને તેના અનેક પરિમાણોમાં પામ્યું છે અને પારખ્યું છે આપણો આ લગ્નની સંકલ્પનાનો સર્જક તો પોતે જ કહે છે મારા હૃદયના અજ્ઞાત ખૂણામાં કોઈ અજ્ઞાત શક્તિ અભિવ્યક્ત થવા ઝંખે છે તેની નિસ્બત જીવન સાથે છે બશેરી ગામના અને રાહવતના પરિવારમાં જાન્યુઆરી જન્મેલ બાળકનું અરબી નામ જુબ્રાન ખલીલ જીબ્રાન તેમનું કુટુંબ મેરોનાઇટ ખ્રિસ્તી પણ જન્મે આરબ તેની માતાને અગાઉના લગ્નથી પીટર નામનો દીકરો હતો અને જીબ્રાનને સગી બે બહેનો તેનું બાળપણ અસ્પષ્ટતા અને સંદિગ્ધતાથી ભરપૂર તેના પિતા કરવેરા વિભાગના કોઈ કૌભાંડમાં પકડાય છે તેનો આઘાત બાળકના ચિત્ત પર ઊંડો છે આર્થિક સ્થિતિ ખૂબ કથળે છે મા બાપ વચ્ચે સંઘર્ષ છે તેથી ઉત્તર લેબેનોનની ટેકરીઓ જંગલો અને મઠોની આસપાસ રખડવું અને એકલતામાં ખોવાઈ જવું એ જીબ્રાનની મુખ્ય પ્રવૃત્તિ અરબી સાહિત્યના ઇતિહાસની સાથોસાથ મેટ્રિક સુધી ભણનાર પાત્ર જિજ્ઞાસા ખાતર તબીબી શાસ્ત્ર આંતરરાષ્ટ્રીય ઇતિહાસ અને સંગીત જેવા અભ્યાસક્રમની બહારના વિષયો પણ શીખી જાય છે જગતે ખલીલ જીબ્રાનને તેના જે સર્જનથી આજે પણ છાતી સરસા ચાપી રાખ્યા છે તે પુસ્તક પ્રોફેટનો પહેલો ખરડો

શ્રમ ઘર કુનો અને સજા બુદ્ધિ અને લાગણી દુઃખ શિક્ષણ મિત્રતા વાર્તાલાપ ભલાઈ અને બુરાઈ પ્રાર્થના મજા ધર્મ અને વિદાય જેવા જીવન શીર્ષકોને માર્મિક રીતે વર્ણવ્યા છે પ્રોફેટની ભાષા બાઇબલની ભાષાને મળતી આવે છે તેથી હૃદય સોસરવી ઉતરે છે પરિણયની પગદંડીએ કદમ માંડતા બે જીવનના કાનમાં સપ્તપદીના સ્થાને કહેવા જેવું સર્જન તે આપણે સૌથી પહેલા સાંભળ્યું તે લગ્ન દાંપત્ય જીવનની વસંતના જાણે કે જીબ્રાને અહીં પગલા પાડ્યા છે મંદિરના થાંભલા સાથે ખરા પણ અડોડ નહીં થાંભલાએ અલગ અલગ ઉભા રહી સમગ્ર કુટુંબના ઘુમ્મટનો ભાર ઝીલવાનો છે ત્યારે તો લગ્ન માંગલ્યમય અને મંદિરની પવિત્રતા પ્રાપ્ત કરી શકે વીણાના તારે જુદા રહીને પણ એક જ સુરમય સંગીત છેડવાનું છે જીબ્રાને પોતે છિન્ન ભિન્ન કુટુંબને સાક્ષી ભાવે અનુભવ્યું છે એથી જ તો કદાચ આ હૃદય સ્પર્શી વાત નિષ્પન્ન થઈ છે જીબ્રાન જીવનની પાનખરમાં લખે છે આઈ કેમ ટુ ધિસ વર્લ્ડ ટુ રાઈટ માય નેમ અપોન ધ ફેસ ઓફ લાઈફ વિથ બિગ લેટર્સ હું જિંદગીના ચહેરા પર મોટા અક્ષરોમાં મારું નામ લખવા આ જગતમાં આવ્યો છું પ્રોફેટ દ્વારા જીબ્રાને પોતાના આ શબ્દો યથાર્થ પુરવાર કર્યા છે લગ્ન એ ખલી જીબ્રાનના શબ્દોમાં કુરિયાદ સદા મંગલમની પ્રાર્થના છે તું કિસકા સહારા ઢૂંઢતા તો તું કિસકા સહારા